છોટા ઉદેપુર જિલ્લાની બોડેલી તાલુકા પંચાયતની પ્રમુખ અને ઉપપ્રમુખ માટેની યોજાયેલી ચૂંટણીમાં લોકશાહીનું ચીરહરણ થવા પામ્યું હતું. સત્તા માટેની ખેંચતાણમાં જાહેરમાં મહિલા સભ્યના આંતરવસ્ત્રો ફાટી જતા આ ચૂંટણી એક શરમજનક બનવા પામી હતી. લોકશાહી દેશમાં પ્રજા પોતાના પ્રતિનિધિઓને ચૂંટવાનો હક ધરાવે છે, પરંતુ ચૂંટાયા બાદ સત્તા માટે પ્રતિનિધિઓ અને રાજકીય પક્ષો કોઈ પણ હદ વટાવી નિમ્ન કક્ષાની હરકત કરતા એક ક્ષણ પણ વિચાર કરતા નથી. લોકશાહીને શર્મસાર કરવાની ઘટના છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકા પંચાયતની પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણીમાં બનવા પામી છે. બોડેલી તાલુકા પંચાયતમાં કોંગ્રેસ અને ભાજપ પાસે 13-13 સભ્યો હોવાથી સત્તા મેળવવા માટે કોઈ પણ એક સભ્યને પોતાના પક્ષમાં લાવવા માટે બંને રાજકીય પક્ષ તરફથી ધમપછાડા કરવામાં આવ્યા હતા. જોકે મતદાનના દિવસે કોંગ્રેસની મહિલા સભ્ય વનિતાબેન રાઠવાને ભાજપે તડજોડની રાજનીતિ કરી પોતાના પક્ષમાં કરી લીધી હતી અને ચૂંટણી સમયે સભાખંડમાં ભાજપના સભ્યો સાથે કોંગ્રેસની મહિલા સભ્ય પણ આવવાની હોવાનું કોંગ્રેસને ખબર પડતા જ મતદાન ખંડમાં પ્રવેશતાની સાથે જ વનિતાબેનને પોતાના પક્ષમાં લેવા રાજકીય પ્રતિનિધિઓએ ખેંચતાણ કરી હતી, જેના પગલે લોકશાહીનું ચીરહરણના દ્રશ્યો સર્જાયા હતા. રાજકીય પક્ષોને મહિલા સભ્યની ઇજ્જતનો પણ ખ્યાલ ન રહેતા જાહેરમાં થયેલ ખેંચતાણના પગલે મહિલા સભ્યનું બ્લાઉઝ પણ ફાટી જવા પામ્યું હતું. મુખ્ય ચૂંટણી અધિકારી અને પોલીસ અધિકારીઓની હાજરીમાં ચાલેલા હાઈ વોલ્ટેજ ડ્રામામાં મહિલા સભ્યની મરજી નહીં હોવા છતાં પણ હાજર અધિકારીઓ અને પોલીસ તેને બચાવવા અસમર્થ હોય તેમ મહિલા પોતાના હાથ લાંબા કરી મદદ માંગી રહી હોવા છતાં પણ તેઓને સ્વતંત્રતા આપી શક્યા ન હતા. હદ તો ત્યારે થઈ કે કોંગ્રેસના મેન્ડેટ પર ચૂંટાયા બાદ આ મહિલા સભ્યએ ભાજપ સાથે હાથ મિલાવી લીધો હતો અને પ્રમુખ અને ઉપપ્રમુખ માટેની ચૂંટણીમાં મત આપવા પોતાનો હાથ ઊંચો કરી રહ્યા હતા ત્યારે પોતાની આસપાસ બેઠેલી કોંગ્રેસની મહિલા સભ્યોએ તેનો હાથ પકડીને નીચે કરી રહ્યા હતા. સતત એક કલાક સુધી ચાલેલા આ હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ પૂર્ણ થયેલા મતદાન બાદ કોંગ્રેસની મહિલા સભ્યના મતથી ભાજપ સત્તા મેળવવામાં સફળ રહી હતી. ભારતીય જનતા પાર્ટીની સરકાર વિકાસના મુદ્દા પર ચાલી રહી છે, પ્રજાનો વિશ્વાસ અમે મેળવીએ છીએ અને જેને આવવું હોય પ્રવાહમાં અમારી જોડે આવી શકે છે. વિકાસની જીત થઈ છે. કોંગ્રેસ કેટલાક વખતથી જૂઠું બોલી, જોરથી બોલી, લોકોને ભરમાવી, વિધાનસભામાં પણ ઘરનું ઘર આલીશું, દેવું માફ કરીશું, લોકોને છેતરવાનો ધંધો કોંગ્રેસ કરે છે. આજે બતાવી આપ્યું છે શાસક પક્ષના સભ્યો, અમારી જોડે 14 છે, 14-14 સભ્યો ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં મતદાન કર્યું છે. બોડેલી તાલુકા પંચાયત ગઈ વખતે ટાઈ પડી હતી, આ વખત વટ કે સાથ કેસરીઓ અમે લહેરાવ્યો છે અને બધાને સાથે લઈને સંખેડા વિધાનસભામાં લોકસભાને ધ્યાને લઈને અમે આગળ વધવાના છે.